सुप्रीम कोर्टे शर्तोना आधारे मंजूरी आपी हती, जेथी गुजरात हाईकोर्ट में गुजरात सरकारे शर्तोना आधारे अमदावाद शहर में भगवान जगन्नाथ मंदिर की रथयात्रा निकले ते माटे एफिडेविट करी हती, परंतु नामदार गुजरात हाईकोर्ट द्वारा आ अंगेनी मंजूरी मोड़ी राते बे वाग्या सुधी मळी न हती। मारू एटलू ज कहेवू छे के आ चुकादो वहेलो मळ्यो होत तो सुप्रीम कोर्ट में जईने मंजूरी मळी शकत। राज्य सरकारे आ बाबते अमने संपूर्णपणे मदद करी छे। मारी सरकार के कोई व्यक्ति सामे कोई पण प्रकारनी कोई पण नाराजगी नथी। सर्वने जय जगन्नाथ। અમને સમય સંજોગ અનુસાર કે બધી પૂરી પૂરતી માહિતી નથી કે ભાઈ આવી રીતે સરકાર શ્રીએ આપણા માટે આટલી બધી જે કાર્યરત કર્યું હતું અને એ રીતે મારી અણસમજમાં એ વાત એફિડેવિટ કરીએ તમને ધ્યાન જ હતું નહીં કે મારી અણસમજ કે આ પ્રકારની નહીં એટલે હું આ માહિતી આ વસ્તુની પૂરી એ વખતે સવારમાં મને એટલી જાણ નહોતી એટલા માટે આપણે અને આપણે કોઈ અમારે કોઈ સરકાર સાથે કે કોઈની એની સાથેનું અમારું કોઈ વ્યક્તિગત કોઈ રીતનું કોઈ હતું નહીં એ અમે જે વાત કરી હતી એ આપણે હાઈકોર્ટના ચુકાદાના હિસાબે વાત કરી કે હાઈકોર્ટના ચુકાદો અમને જો આ રીતનો એ હોત તો આપણે કંઈક કરી શક્યા હોત। નહીં કોઈ અમારે એવું કશું અણસમજ એવું કશું હતું નહીં એટલે જેવી રીતે કે આ રીતની સરકારશ્રી આપણી સાથે અમારી સાથે પૂરેપૂરી રાત દિવસ દોડીને જે રીતની એમણે એ મહેનત કરી હતી અને કોર્ટમાં આ રીતે એલિગેશન કરી હતી અને રથયાત્રા નીકળી માટે ખૂબ એમને મહેનત કરી હતી એના માટેની મને કોઈ થોડી કેટલી એ નહોતી એટલા આપણે સવારમાં એ વાત થઈ હશે। બાકીની પછી બપોર પછી અમારે જે ખુલાસો થયો હતો કે આપણા સરકારશ્રી સાથે ખૂબ એમને મહેનત કરી હતી અને ખૂબ એ કોર્ટમાં ગયા હતા, પણ આપણે એમાં ટૂંકમાં કે મોડું આપણને ચુકાદો મળ્યો એના સરતે કંઈક આપણે આવું આવી શકીએ। ગેમ એટલે કોઈ એવી કોઈ ગેમની હું વાત હું મને કોઈ બીજી ગેમની કોઈ વાત નથી। ગેમ એટલે કોઈ એટલે કે ત્યાં જે આપણે હાઈકોર્ટની કોઈ વાતની વાતના હિસાબે અમારે વાત થઈ હશે કોર્ટના ચુકાદાનો વિશ્વાસ હતો એવો હતો કોર્ટના ચુકાદાનો વિશ્વાસ હતો અમને નહીં ત્યાં એ પહેલા ચુકાદો આવી ગયો છે મને ધ્યાન નહોતું હું તો પૂજામાં જતો રહ્યો હતો મને મંગળા આરતી પછી મને ખબર પડી મારી કોઈ પણ કોઈ પ્રકારની કોઈ નારાજગી નથી। કોઈને અણસમજ થઈ હોય તો હું માની શકતો નથી, પણ સરકારશ્રી સાથે અને કોઈ વ્યક્તિગત સાથે અમારી કોઈ જાતની કોઈ પણ પ્રકારની કોઈ પણ એ વ્યક્તિગત નારાજગી નથી। પરંતુ
કાલે શું છે કે આમ જેવી રીતે કે ગૃહમંત્રીજી રથયાત્રા પછી બીજા દિવસે મળવા મહંતશ્રીને આવતા હોય છે, પણ કાલે અમે સમય સંજોગ અનુસાર અમારી તબિયતના હિસાબે અમે મળી નતા શક્યા, એટલે માટે એ તો સંજોગ અનુસાર અણસારે અહીંયા આજે આવીને અમને મળી રહ્યા છે. આ વાત અમારે મહેન્દ્રભાઈ અમે પહેલેથી જ નક્કી કરી દીધું કે આપણે બોલાવીને આપણે ખુલાસો બસ આલે કોઈને અણ સમજ ઉભી ના થાય એટલા માટે. કોઈ પ્રકારનું કોઈ મારા પર સંત ઉપર કોઈ પણ કોઈ વ્યક્તિ દબાણ ના કરી શકે. સંત પોતાની આત્મનિર્ભરતા પર એનું એ હોય છે જીવન. અમારી રીતે તો અમે અમારી જે પરંપરાગત અમારી અષાઢી બીજની રથયાત્રા હોતી છે, રથયાત્રા પછી તીજના દિવસે ભગવાન નિજ મંદિર ઉપર પોતાના નિજ આસન પર બિરાજમાન થઈ જતા છે, ફરી પૂર્ણ પ્રતિષ્ઠા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જતી હોય છે. અને પછીના આગામી જેવી રીતે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ એનું ઉથાપન થતું હોય છે, એટલે રથયાત્રાની જે પ્રક્રિયાનું જે અમારી વિધિ વિધાન છે એ પરિપૂર્ણ થઈ ગયું છે, એટલે હવે કોઈ પણ પ્રકારની અમારી કોઈ એમાં એ છે નહીં, અને અમારે ભગવાન હવે નિજ આસન ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. આપ લોકો કોઈ પણ પ્રકારની આપણે કોઈ પણ મગજમાં આપ રાખો નહીં, જે થયું ભગવાન સારું કરી રહ્યા છે, આમાં કોઈ પણ પ્રકારની કોઈ આપણે ગેરસમજ કરવાની કોઈ જરૂરિયાત નથી. માહિતી ખાતા ના હિસાબે એમ કે ભાઈ એમનાથી આપ સૌ જલ્દી આવી જાવ ને આપણે આ કાર્ય થઈ જાય. યોગ્ય હું એવી રીતે નથી કેતો, ચુકાદાની હિસાબે આપણે એનું જે હતું આ રથયાત્રાનું ચુકાદાના હિસાબે આપણે હતું, અને જે ચુકાદાની રીતે જે આવ્યું હવે ભગવાનને મરજી પ્રમાણે. જય જગન્નાથ. તો દિલીપદાસજી મહારાજે આજે કહ્યું છે કે જે પણ વાત હતી તેઓ સ્પષ્ટ કરવા માટે મીડિયા સામે આવ્યા છે, તેઓને બધું સ્પષ્ટ કરવું હતું અને સરકાર સાથે તેઓની કોઈ જ તેઓને દુઃખદાયક કોઈ સમાચાર નથી મળ્યા. પરંતુ આપણે જણાવી દઈએ કે ગઈકાલે કંઈક અલગ જ સૂર લાવી રહ્યા હતા દિલીપદાસજી. તેઓનું કહેવું હતું કે તેમણે જેમના પર વિશ્વાસ કર્યો તેઓએ તેમનો વિશ્વાસ તોડ્યો છે અને તેમની સાથે મોટી રમત રમાઈ ગઈ છે. તો આવો સાંભળીએ કે આજે આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ પહેલા એટલે કે ગઈકાલે તેઓ શું બોલ્યા હતા. સૌ ભક્તજનોને દિલ વ્યક્ત સાથે પ્રાર્થના સાથે હું મારી હૃદયની એક વાત કે આ વર્ષે આપના ત્યાં મારા દુર્ભાગ્ય કે હું આપના શહેરમાં ભગવાન જગન્નાથજીને ના લાવી શક્યો અને આપને દર્શન ના કરાવી શક્યો. મને છેક સુધી મંગળા આરતી સુધી ભરોસો આપવામાં આવ્યો હતો કે ભરોસાના ખાતર હું એના હિસાબે હું કાંઈ કરી શક્યો નહીં. અમારી સાથે એક બહુ મોટી જે બી સમજો એ જે બી જેને બી જે રીતે જે પ્રકારે અમારી સાથે એક બહુ મોટી ગેમ સમજો કે જે રમત રમાવી હોય જે બી હોય એ અમે કહી શકતા નથી. મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો અને એ ભરોસાના કારણે હું અમદાવાદની જનતાને સારા દેશની હિન્દુ સનાતન ધર્મની જનતાને હું ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની પરિક્રમા ના કરાવી શક્યો. હું કોઈનું નામ કે નહીં, હું બસ હું ભરોસા ઉપર ટકી રહ્યો છું. મેં મારા ભગવાન પર ભરોસો રાખ્યો તો મારું કાર્ય થયું હોત, પણ મેં જે વ્યક્તિ સાથેનો બધો જે ભરોસો રાખ્યો મારો ભરોસો ખોટો પડ્યો. તો આપે સાંભળ્યું કે ગઈકાલે શું નિવેદન આપ્યું હતું દિલીપદાસજી મહારાજે. તેઓનું કહેવું હતું કે મંગળા આરતી સુધી તેઓને વિશ્વાસ હતો કે રથયાત્રા નીકળશે અને ભગવાને તેઓને અગરચર્યા કરાવશે, પરંતુ
છેલ્લી ઘડી સુધી તેમનો વિશ્વાસ જે હતો તે તૂટી ગયો હતો અને તેઓએ કોઈના નામની જાહેરાત નહોતી કરી પરંતુ તેમની સાથે ગેમ રમાઈ ગઈ હોવાનું કહ્યું હતું.